હે ભગવાન, આ મોંઘવારી તો છો. હા, એક દિવસ આવી જ રીતે છે ને હેતલબેન ની પણ ન્યૂઝમાં ન્યૂઝ આવ્યો છે. શું બોલે છે તું? હેતલની ન્યૂઝ? હેતલની ન્યૂઝ શું કામ આવે? તને શું લાગે છે કે હેતલ આ હરે છે, ફરે છે, તો કઈ ખોટું કરે છે? માનું છું મમ્મી, ખબર ફરવું, મોજશોખ કરવા એ ખોટું નથી, પણ બધી વસ્તુની મર્યાદા હોય છે, એક લિમિટેશન હોય છે. જો આપણે સ્ત્રી જાત છીએ અને આપણા ઘરમાં પુરુષ તરીકે કોણ છે? કોઈ જ નહીં, આપણે એકલા છીએ. અરે વાત સમજશો મારી, હું તમે અને દીદી આપણે ત્રણ માછોરું છીએ આ ઘરમાં. જો કઈ થઈ જશે તો લોકો કેવી કેવી વાતો કરશે, અને હું ના નથી પાડતી. જો દીદી લિમિટમાં બધાની સાથે બોલે, અરે ભરે તો વાત ઓકે છે, પણ એ તો એનું ભાન જ ભૂલી ગઈ છે. અરે મન ભાવે ત્યારે ઘરે આવે છે, કાલે 2 વાગે ઘરે આવી હતી. આ કોઈ ટાઈમ છે એનો ઘરે આવવાનો? અરે પણ મને કહીને ગઈ હતી કે એની ફ્રેન્ડ્સની પાર્ટીમાં જાય છે, અને એને કહ્યું પણ હતું કે જો રાત્રે મોડું થાય ને તો હું સવારે પણ આવી શકું મમ્મી. પણ એટલી બધી છૂટ આપવાની શું જરૂર છે? આખી આખી રાત બહાર રહીએ સારું લાગે? કાલે સવારે ઊંચ નીચ થશે ને તો બધા તમને બોલશે કે બાપ વગરની દીકરી છે બગડી ને. જો આખો દિવસ ફ્રેન્ડ લોકો સાથે વાત કરવી, લાઈવ થવું, પોસ્ટ મૂકવી, આ બધું મને યોગ્ય નથી લાગતું. તને યોગ્ય લાગે કે ના લાગે, પણ દામિની હેતલ એમ કંઈ ખોટું કરે એવી નથી. એને પણ તારા પપ્પાની નામની ચિંતા છે, આપણા પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા છે. તને શું લાગે છે કે હેતલ એવું કરશે? કરે, કેમ ના કરે, મારાથી મોટી છે, પણ લાગતું નથી, સમજણનો છાંટો નથી. તું આ શું બોલે છે? તારી મોટી બેન વિશે બોલે છે, મન ફાવે એવું શું કામ બોલે છે? સારા ફ્રેન્ડ હોય ને તો મને કોઈ વાંધો નથી, પણ એના બધા ફ્રેન્ડ આવારા છે, એક એમાં કાંઈ કાંધો નથી કાઢી લેવાનો. અરે કોઈને કાંઈ ઠેકાણા નથી. અરે જે પોતે આખી રાત બહાર રહેતા હોય એ લોકોનું ઘર કેવું હોય? અરે બેટા, એ કોઈક વાર જ જાય છે ને પાર્ટીમાં, રોજ થોડી જાય છે, અને પરમિશન લઈને જાય છે. તને શું લાગે છે કે મને નહીં કીધું હોય? કહીને જ જાય છે, હવે એની પાછળ પાછળ તો ન જવાય ને, સમજણ છે એનામાં પણ. અને મને સમજાતું નથી તને તારી બેનની અદેખાઈ શું કામ આવે છે? વાત વાતમાં તું એને નીચી પાડવાની વાત કરે છે. મમ્મી મને અદેખાઈ નથી, મને ચિંતા છે એની, મારી મોટી બેન છે, કોઈ પારકી નથી કે મને એનાથી બળતરા થતી હોય કે મને એનાથી વાંધો હોય. એનું ખોટું કરીને મને શું મળવાનું છે? એ તો તને જ ખબર, એનું ખોટું કરીને તને શું મળવાનું. એક એક વાત ને આમ ચિંગમની જેમ લાંબી કરે છે. હા, આવી રીતે તો કોઈ સગી બેન પોતાની સગી બેનને બદનામ કરવાની કોશિશ કરે જ નહીં, પણ મને સમજાતું નથી તને હેતલથી શું પ્રોબ્લેમ છે. હા, ઘરમાં સાચું બોલે છે, જાય છે, તને પણ ક્યાં ના પાડી છે? તું પણ જાને, તારા ફ્રેન્ડ સાથે ફરને. અને રહી વાત, તમે લોકો જ્યાં સુધી મારી સાથે છો ત્યાં સુધી સાસરીમાં હશો તો પછી શું કરશો? પછી થોડી હું આવી રીતે છૂટ મળવાની છે. ઠીક છે, નહીં માનતા મારી વાત. સમજી શું રાખ્યું છે ને મનમાં, મને એ નથી સમજાતું. એમ જ સમજે છે કે એ સાચી ને બીજા બધા ખોટા. હેતલની પાછળ પડી ગઈ છે. કોની સાથે વાત કરો છો દીદી? તારે શું કામ છે? હું મોટી બેન છું ને, તું નાની છો એટલે મારે આવી ઇન્ક્વાયરી તારી સાથે કરવાની હોય, તારે મારી નહીં. પણ હું એવું કઈ કરતી જ નથી કે તમારે મારી ઇન્ક્વાયરી કરવી પડે. મને શું ખબર? તો કરો ને, મારી જાસૂસી કરો, મારી પાછળ પાછળ ફરો, જુઓ હું ક્યાં જાઉં છું. પણ આ સેમ વસ્તુ હું કરીશ ને દીદી તો તમને વહુ પડી જશે. તું ક્યાં કઈ બાકી રાખે છે? આ જાસૂસી તો કરે જ છે ને. કરું છું, પણ કોના માટે? તમારા ભલા માટે. આ તમે જેને મળો છો ને એ બધાની ડિટેલ કઢાવી મેં, એક એમાં કાંઈ કાંધો નથી કાઢી લેવાનો. આ તમારા ફ્રેન્ડ લોકો એક નંબરના આવારા છે. ઓ હેલો, હું તારાથી મોટી છું, મને ખબર પડે મારું શું સારું છે શું ખરાબ છે, એટલે તારે મને કોઈ શિખામણ આપવાની જરૂર નથી. અને હા, ભૂલથી પણ મમ્મીના કાન તો ભરતી જ નહીં, મહેરબાની કરીને. મમ્મીને તો મેં વાત કરી દીધી છે, પણ અત્યારે એમને મારી વાત સાચી નથી લાગતી. જ્યારે સાચો સમય આવશે ને ત્યારે મમ્મી પણ મારી વાત માની જશે. ના જ લાગે ને, મમ્મીને પણ ખબર છે તું એક નંબરની ખોટી માણસ છે. જ્યારે હોય ત્યારે હાથ ધોઈને મારી પાસે જ પડી છે, બીજું કોઈ તને દેખાતું જ નથી આ ઘરમાં.
શું પ્રોબ્લેમ શું છે કહેશ તને મારાથી? જો તું મારી બેન છે, મારી મોટી બેન, હું કોઈ ખોટા રસ્તે હોય ને તો તારે મને પાછી વાળવાની હોય, અને એની જગ્યાએ તું જ તે ઊંધા રસ્તે છે તો મને કોણ પાછું વાળવાનું? હું કોઈ ઊંધા રસ્તે નથી. તું છે માન કે ના માન, અત્યારે છે ને તને આ બધું બહુ સારું લાગે છે, પણ એક સમય આવશે ને ત્યારે બહુ પછતાવો થશે. આ ફ્રેન્ડ સાથે બહાર જવું, હરવું ફરવું, રાત્રે લેટ ઘરે આવવું, પાર્ટી કરવું, આ બધું તને આ જુવાની ના જોશ માં સારું લાગે છે. તું પણ કર ને, તને કોણે ના પાડી છે? તું આવું છું નડવા? નહીં ને તો તારે પણ મારી પર્સનલ લાઈફ માં નડવા નહીં આવવાનું. પર્સનલ? આ પપ્પાની ઇજ્જત ઉછળે, એ પર્સનલ વાત કઈ રીતે થઈ? ઉછળી તો નથી ને, જ્યારે એવું થાય ને ત્યારે મને કહેજે, હો ને? એટલે ત્યાં સુધી રાહ જોવાની, અને ધેટ મીન કે તું એવું કઈક તો જરૂર કરીશ કે જેના કારણે પપ્પાની ઇજ્જત ને ઠેસ પહોંચે. તારા પપ્પા હતા ને, મારા પણ પપ્પા જ હતા. એ શોભેન, હું તને પ્રેમથી સમજાવું છું, મને તારાથી કોઈ અદેખાઈ નથી, કોઈ વાંધો નથી, પણ હું તારા સારા માટે જ કહી રહી છું. મેં તને એકવાર કીધું ને કે હું તારાથી મોટી છું, મારું સારું શું છે શું નહીં એ હું મારી જાતે જોઈ લઈશ, તારે બધી આ લપન છપન કરવાની કોઈ જરૂર નથી. સારું, કર જે કરવું એ તે, મારી ભૂલ થઈ ગઈ, હું તને સમજાવવા આવી. કોણ બોલાવે છે? શું કરવા આવે છે? જા ને, તારું કામ કરતી હોય કર ને, જા. ખોટી મગજનું દહીં કરે. તમારે મને શોપિંગ કરવાની છે કે નહીં? શોપિંગ? એ પહેલા મેં તને એક વાત કીધી હતી. કઈ વાત? એ તારે માનવાની છે કે નહીં? કઈ વાત? આપણા લગ્નની. જો યાર, લગ્ન ના કરાય, મેં તને કેટલી વાર કીધું. હા, લગ્ન કરીને પછી છે ને એક તો મારું કામ તો થાતું નથી, એમાં તારા ઘરે આવીને પછી મારે કામ કરવાનું એમ ને. એક મિનિટ, પહેલી તો વાત એ કે તું એટલી ટેલેન્ટેડ છે ને કે તું આખા ઘરને ફેરવીને પછી માથે બે એમ છે, બરાબર છે? એટલે તું મારી સાથે ક્યારે ટોપી ફેરીને જતી રહે ને? એટલે? એટલે એ જ કે તું મારી સાથે ક્યારે તું ફ્રોડ કરી શકે, તું મને ક્યારે મૂકીને જતી રહે ને એ મને ખબર નથી, એટલે તું મારી સાથે લગ્ન કરી લે ને તો મને આશ થાય, બસ એમ. જો તું આવું શું કરવા બોલે છે? આજ સુધી મેં ક્યારે તારી સાથે કઈ ફ્રોડ કર્યો છે? નહીં ને. અરે, તે આપેલા 10,000 રૂપિયા હોય એમાંથી 5 રૂપિયા વધે ને તો હું તને પાછા આપું છું. ઇટ્સ માય 10,000 રૂપિયા આપ્યા હોય એમાંથી 5 રૂપિયા વધ્યા હોય તો એ તારા કામના શું હોય? એટલે આપી દીધા હોય. એટલે નો આપ્યા હોય, એટલે આપ્યા હોય કે દેવેને એમ ના થવું જોઈએ કે 10,000 રૂપિયા વાપરીને આવતી રહી. છોડ હવે, હવે અત્યારે આપણને સમય મળ્યો છે તો કંઈક સારી વાતો કરીએ. તમે ઝઘડો ચાલુ કર્યો ને? અરે, પણ વાત એવી છે કે ઝઘડો નહોતો, એ હું તો ખાલી જસ્ટ તને એવું કહેતો હતો કે આપણે લગ્ન કરી લઈએ એમ. મારી વાત તો સાચી છે, પણ મારા ઘરે છે ને હું લગ્નની વાત કરીશ ને તો મારી બેન કે મારી મમ્મી કોઈ નહીં માને. કેમ નહીં માને? મારી બેન છે ને મારાથી બહુ જલસ થાય, હું આ બાર મસ્ત મસ્ત રીતે ફરું ને એને જરાય ગમતું નથી. અચ્છા, આ તારી બેનને ગમતું નથી કે આ તારું જ બહાનું છે? કેમ કે બેનને તો ખબર જ નહીં હોય ને કે તારે કોઈ બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડની વાત નથી ને, બધી રીતે મારી બેન મને નડે છે. આ બોયફ્રેન્ડની વાત તો સાઈડમાં રહી ગઈ, બાકીના ખર્ચા કરું છું, કપડાં લઉં છું, હરવા ફરવા જાઉં છું, ફ્રેન્ડ જોડે જાઉં છું, પિઝા ખાઉં છું, કઈ પણ ખાઉં ને, એટલે બેન જઈને મમ્મીના કાન ભર્યા. એક મિનિટ, આ પિઝા ખાવા જાઉં, હરવા ફરવા જાઉં, ફિલ્મ જોવા જાઉં, આ બધું તો તું મારી સાથે કરે છે, તો બીજા કયા ફ્રેન્ડ છે? ગર્લ્સ હોય ને, તું બોયફ્રેન્ડ છો, બોય એટલે છોકરો, ફ્રેન્ડ ગર્લ એટલે છોકરી, કોઈ પણ મારી ફ્રેન્ડ ન હોઈ શકે. તો વાંધો નહીં. હા એમ, એટલે જો તું છે ને આજ પછી તે લગ્નની વાત કરી આજ પછી લગ્નની વાત ન કરતો, જો મારે ઈચ્છા હશે ને તો હું સામેથી તને પ્રપોઝ કરી દઈશ લગ્ન માટે, બરાબર? સરસ, એનો મતલબ એવો થઈ ગયો કે તું મારી સાથે ગમે ત્યારે ફ્રોડ તો કરી શકે એમ છે, એટલે મારે એલર્ટ રહેવાની જરૂર છે. તમને મારી ઉપર વિશ્વાસ નથી? આટલો પણ વિશ્વાસ નથી? તમે મને લવ નથી કરતા, સિદ્ધતથી કેજો કરો છો કે નહીં. તારી આ જ વાત ઉપર આમ પીગળી જાઉં છું. કરો છો ને? બહુ બધો કરું છું તને. હાલ તને ઈ વાત ઉપર કોલ્ડ કોફી પીવરાવું. શોપિંગ? પેલા કોલ્ડ કોફી પછી શોપિંગ? પેલા કોલ્ડ કોફી શોપિંગ ને પછી જોશું ને? ના, આ પાડો ને, લવ કરો છો કે નહીં, હા કે ના?
હા શોપિંગ એ કરશું, ચાલ ને. બસ હવે હાલ ચાલ. અરે હેતલ, કેમ છે? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. શું કરે મમ્મી અને દામિની? બધા મજા છે. અને તમને બહુ યાદ કરે છે. તમે આજકાલ આવતા નથી આટો મારવા? નહીં. અરે હું કામમાં આવું છું તો નથી આવતું. પણ તું કેમ આજે અહીંયા ભૂલી પડી ગઈ છે? મારે થોડું કામ હતું તમારું. હા મને ખબર જ હોય, કઈ કામ હોય તો જ ભાણી બેન ભૂલા પડે, નહીં તો ભૂલા ના પડે. હે હા એવું નથી હો મામા. અબ જુઓ હું તમને છે ને, હા કામ તો કહું, પણ પેલા તમે મને એ કહો કે આ વાત મારા ઘરે નહીં કરો. કેમ ઘરે નહીં કરવાની? કામ કરવાનું એટલે આ બધું શું છે? છે શું તું મને ક્લિયર કહીશ પેલા? મને કઈ નથી. હા પણ કેવું કે તમે ઘરે કહેશો ને તો ખોટું ટેન્શન થઈ જશે મમ્મી ને દામિની ને. ઓકે ઓકે, જો એવું હશે ને કે નહીં કહેવા જેવું તો હું નહીં કહું, કહેવા જેવું હશે ને તો હું મારી બેન ને કહીશ. સમજી તું? સારું, કઈ વાંધો નહી. પણ છે ને મારે 20,000 રૂપિયાની એક જરૂર હતી. 20,000 રૂપિયા? ને તારે કેમ અચાનક એવી તો શું જરૂર પડી તારે? હબ એમાં એવું છે ને કે આ કોલેજમાંથી થોડા ડ્રેસીસ ને એક ફંક્શન આવે છે એ માટે લેવા છે. પણ એવું થયું કે મમ્મીને ને લોકોને ક્યાં અત્યારે હેરાન કરવા, એટલા માટે તમારી પાસે. જો મારી પાસે જ્યારે આવી જશે ને ત્યારે હું તમને આપી દઈશ ફિક્સ ટુ ફિક્સ. અરે એનો કાઈ વાંધો નથી તું રાખ પૈસા, પણ અચાનક જરૂર પડી એવું લાગે તો હું બેનને ફોન કરીને કહી દઉં. ના મામા, મમ્મીને શું પૂછો એમાં? મમ્મી ખોટી ટેન્શન લેશે, બીજું કઈ નહીં. બાકી તો મમ્મી પણ મને આપી શકે છે 20,000 રૂપિયા. તમને તો ખબર છે આજ સુધી હું ક્યારેય તમારી પાસે આવી નથી 20,000 રૂપિયા. ના એ તો હું સમજી શકું છું કે ક્યારે લેવા નથી આવી, તારે ખાસ જરૂર હશે તો જ આવી હશે. પણ સારું જા, તમને તમારી ભાણી બા ઉપર વિશ્વાસ નથી? અરે વિશ્વાસ તો છે, અને પૈસા આવે ત્યારે 20,000 જોઈએ છે એમાં કઈ મોટી વાત નથી. પણ આ તો કોઈ દિવસ માગ્યા નહીં, અને તે પાછું આવું કીધું ને કે ઘરે કેતા નહીં, એટલે થોડો વિચારમાં હું આવું પડી ગયો એટલા માટે. એ કહેવાની એટલે ના પાડી કે ટેન્શન કરે ને દામિની ને લોકો ખોટું ટેન્શન લે મારું. અને અને હમણાં એટલી બધી આવક પણ નથી કે હું ઘરે વાત કરી શકું આ બાબતે. અચ્છા હા તો કઈ નઈ, આ ફોન લાવો એમાંથી. તું ગૂગલ પે વાપરે છે ને? હા વાપરું છું ને, મારો પેલો નંબર છે ને જૂનો એટ જીપે છે. અચ્છા એવું છે, અત્યારે જ કરો છો ને? હા જોઈ લો, હું જોઈ લો. હા હમ ઓકે. આ હેતલ તો કેટલા? 20,000 કરો. 20 એવું લાગે તો તમારે વધારે કરવા હોય તો ના નથી, પણ કઈ વાત નહી. આ ઓકે ડન. હા આવી ગયા? હા આવી ગયા. ઠીક છે, થેન્ક યુ મામા. અરે એમાં થેન્ક યુ શું, પણ શું મમ્મી ને એની યાદી આપજે, હું જો ફ્રી થઈશ ને તો થોડા દિવસ માટે મારો આવી છે. અરે ચોક્કસ. હા વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. અરે હા બાપા હા, નહીં કહું તારી મમ્મી ને બસ. હા અને આ પૈસા છે ને હું તમને 15 દિવસમાં પાછા આપી દઈશ. હા હા સારું સારું. હા ને ચાલ, અને મમ્મી ને યાદી આપજે. હા ચોક્કસ. હા ઠીક છે. પાણી ક્યારે પૈસા લેવા આવે નહીં, અને આ અચાનક પૈસા કઈ સમજાણું નહીં, ઘરે પાછું કહેવાનું નહીં. કઈ વાંધો નહીં, હવે પાણી જ લઈ ગઈ છે ને એમાં શું વધારે કહેવાનું. સારું સારું. મામા સરપ્રાઈઝ. કેમ છે બેટા, મજામાં? એકદમ મજામાં. અરે આવ્યા તો એની પહેલા કહેવાય ને કે તો હું મમ્મીથી છુપાવીને થોડી સુતરફેણી રાખ. અરે શું વાત છે, પણ હવે તું છે ને બહુ મોટી થઈ ગઈ છે ને એટલે હવે મામાની યાદ નથી આવતી. એક પણ વખત ઘરે આવી છે તું? કેટલા મહિના થઈ ગયા તું વિચાર કર. હવે આ કોલેજ માં ને એક્ઝામ માં ને એમાં કે ફ્રેજ નથી થતી તો ક્યાંથી આવવાની હોય. અને ઉપરથી ઘરે રહ્યા અમે 3 જણા, હવે થોડી વાર ઘરે બેસીને એકબીજા સાથે વાત કરીએ ત્યાં જ બધો સમય નીકળી જાય. મને તો એવું લાગતું હતું કે આ દામિની છે ને મામાને સાવ ભૂલી જ ગઈ છે, એટલે મારે યાદ કરાવવા આવવું પડ્યું કે આ તારા મામા હજી જીવે છે. હો સારું થયું ને આવી ગયા, બેસો હું 5 મિનિટમાં છે ને મસ્ત મસાલેદાર ચા લઈને આવું. બસ બસ. હો ભણી બેન
શાંતિ રાખો, મારે મસાલાદાર ચા નથી પીવી, હું ઘરેથી ચા પીને જ આવ્યો છું. પણ હું શું કહું છું, આ તારી મમ્મી કે હેતલ દેખાતા નથી, ક્યાં ગયા છે? મમ્મી આ બાજુવાળાના ઘરે ગયા છે અને હેતલ એના કામથી બહાર ગઈ છે. એનો ટાટિયો ઘરમાં હોય છે જ ક્યાં? હા એ વાત સાચી છે, પણ બેટા હું શું કહું છું કે એક વાત કરવી હતી મારે તને. એવી તો શું વાત છે? ડાયાબિટીસ વધી ગયું? અરે ડાયાબિટીસ તો મારું કંટ્રોલમાં જ છે, પણ થોડો વિચાર મને આવે છે કે મને જો કે આ વાત કહેવાની ના પાડી છે, છતાં હું તને કહું છું કે આ હેતલ હમણાં શું કરે છે આજકાલમાં? બહુ બિઝી રહી છે હમણાં કંઈ? પણ મામું અચાનક તમે દીદી વિશે કેમ પૂછો છો? અરે એમાં એવું છે કે હેતલે તો મને ના કીધી છે આ વાત કહેવાની, પણ ઘણા દિવસ થઈ ગયા ને, એનું એવું કોઈ મતલબ નથી. પણ એકવાર ઘરે આવી હતી અને એને કંઈ કોલેજનું કલ્ચરલ કંઈ પ્રોગ્રામ હતો અને કંઈ ડ્રેસીસ લેવાના હતા, તો મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગઈ હતી. હાય લા, 20,000? 20,000 નો ડ્રેસ ક્યાંય જોયો છે એને? મારે કંઈક કહેવાય જશે. તમે પૈસા આપી દીધા? અરે પહેલી વારી માગવા આવીને હું ના કેવી રીતે પાડું? અને પાછું મને તો એને એવું કીધું હતું કે મમ્મીને કે દીદીને વાત નહીં કરતા, ખોટી ચિંતા કરશે ને હું 15 દિવસમાં આપી જઈશ. એટલે પૈસાની એવી મારે કઈ જરૂર નથી, પણ 15 દિવસની જગ્યાએ આજે 25 દિવસ થઈ ગયા. અને મામું વિચાર તો કરો, કલ્ચર પ્રોગ્રામ હોય તો અમે કઈ ના પાડવાના હતા? મમ્મી ના પાડવાની હતી કે તને પૈસા નહીં મળે? અને એ પ્રોગ્રામ માટે 20,000 રૂપિયા? એ પણ ડ્રેસ ના ક્યાંય જોયો છે 20,000 નો ડ્રેસ? અરે ઈ મને કઈ કે થોડીક આ કલ્ચરલ પ્રોગ્રામ છે ને એની ફીસ ને કપડા નવા ડ્રેસ લેવાની એવું ઘણું બધું કહેતી, એટલે મેં કઈ બધી લપ ન કરી અને પહેલી વાર માગવા આવી એટલે મેં પૈસા આપી દીધા. અને પછી મેં બે વખત ફોન કર્યો તો ફોન પણ રિસીવ ન કર્યો એને, એટલે મને થોડો ડાઉટ ગયો કે કઈ દાળમાં કાળું છે. એટલે મેં ચાલ હું ઘરે આવીને એકવાર વાત કરી લે. હા હેતલ દીદી તમને ઉલ્લુ બનાવી દીધા. જો મેં મમ્મીને તો વાત કરી હતી પણ મમ્મી માનવા તૈયાર જ નથી. હા હેતલ દીદી છે ને એ ઊંધા રવાડે ચડી ગયા છે. અરે આખો દિવસ ફ્રેન્ડ સાથે રખડ્યા કરે છે, એની સાથે વાત કર્યા કરે, મન ફાવે ત્યારે ઘરે આવે, પાર્ટીઓમાં જયા કરે, આખી આખી રાત ક્યારેક ઘરે નથી આવતી. અને મારા મમ્મી આંખ બંધ થઈને બધું જોયા કરે છે. હવે હું તો કઈને થાકી ગઈ. હા તમે સમજાવો. સાચી વાત છે, આ તારી વાત સાંભળ્યા પછી હવે મને રિયલાઈઝ થાય છે કે ખરેખર પાટો ચૂકી ગઈ છે છોકરી, અને ખોટા રવાડે ને ખોટી સંગતે ચડી ગઈ છે. કઈ નઈ, મમ્મી તો જો આવ્યા નથી, તમે મમ્મી આવે ત્યાં સુધી રાહ જુઓ, હું મમ્મીને ફોન કરી દઈશ. હા વાંધો નહીં, બેન આવે ત્યાં સુધી હું રાહ જોઉં છું. અને કઈ નઈ ચાલ, હવે તું કીધી હતી તો એક સરસ ચા બનાવી દે મસાલા વાળી, તો પી લઉં તો થોડોક ફ્રેશ થઈ જાઉં અને મમ્મીને મળીને જાઉં છું. અને મમ્મીને પણ ફોન કરી દે કે મામા આવ્યા છે એટલે ફટાફટ આવે. કઈ દો. હા આ છોકરીને આવી તો ક્યારે નથી ધારી અને આવું કરે છે. આજકાલના છોકરાઓ છે ને આ યંગ જનરેશનને બહુ સંભાળવા પડે છે, થોડી એવી સંગત ફેર થઈ ને એટલે ન કરવાનું કરે. દામિની હું થોડી વાર આરામ કરું છું બેટા, આ ચા આપજો પછી ત્યાં મને. પડદા કેટલા ગંદા થયા છે, કોઈ સાફ નથી કરતું, ઘરમાં કોઈનું ધ્યાન નથી, ખબર નહીં મારા વગર આ ઘરનું શું થશે. બે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું આવીને તું આરામ કરતો હતો એટલે મને થયું કે આ બજારથી આવી છું તો થોડું કામ કરી લઉં અને પછી તને શાંતિથી જગાડી અને વાતો કરું. આ કેટલા દિવસે આવ્યો ખબર નથી પડતી, એક જ શહેરમાં રહે છે છતાંય તને એમ નથી કે બેનની થોડા થોડા દિવસે ખબર લેતો રહું? ઓહો બેન તો કેમ રોજ મારા ઘરે ભૂલી પડતી હોય એવી વાત કરે છે તું? તું તો જાણે છે ને, તારા જીજાજીના ગયા પછી બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે, એમાં ઉપરથી બે જવાન દીકરીઓ, શું કરવું મારે?
મને કઈ સમજાતું નથી. અરે તારી વાત સાચી છે, કઈ વાંધો નહીં, હું પણ આ કામમાં કામમાં હતો ને એટલે અવાણું ન હતું. અને એમાં પછી મસ્ત સરસ મજાની મને જે આદુવાળી ચા બનાવી દીધી ને દામિની, તો મને કીધું કે ચાલ થોડી વાર હું આરામ કરી લઉં. એટલે આરામ કરતો હતો ત્યારે તું આવી ગઈ, ખબર ન રહી. હા તું સૂતો હતો ઘસ ઘસાટ, પેલો નાનપણમાં સૂતો હતો ને કુંભકરણ ની જેમ એમ. લે બેન તું પણ શું નાનપણ ને પાછી યાદ કરે છે? યાદ તો કરું ને, મારો એકનો એક લાડકો ભાઈ છે તું. પણ બેન હું શું કહું છું બોલ ને, કે એક થોડી વાત કરવા માટે આવ્યો હતો. નક્કી કોઈ સિરિયસ વાત છે? ત્યારે તારો ચહેરો આવો થાય, બોલ હવે. એમાં એવું છે કે જો મને આ વાત કરવાની તો તલે ના પાડી હતી. હેતલે? હેતલ શું કામ ના પાડે તને વાત કરવાની? તું સાંભળ મારી વાત સાંભળ. હું શું કહું કે થોડા દિવસ પહેલા હેતલ મારી પાસે આવી અને એને કઈ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ હતો અને એના ડ્રેસ લેવાની એની ફી ભરવાની એવું કહીને મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગઈ હતી. 20,000 રૂપિયા તારી પાસેથી? પણ શું કામ? અને એની આખા વર્ષની હું ફી ભરી દઉં છું, એના જેટલા પણ પ્રોગ્રામ્સ કે જ્યાં જવું હોય એ બધા રૂપિયા આપું છું, છતાંય આવું કેમ થાય છે? અરે એમાં એવું છે કે એ પહેલી વાર મારી પાસે પૈસા માંગવા આવી અને 20,000 માંગ્યા તો હું ના ના પાડી શક્યો. પણ એ ટાઈમે મને થોડો ડાઉટ તો ગયો હતો કે આ તને અને દામિનીની વાત કરવાની ના પાડતી હતી અને મને કે મામા 15 દિવસમાં તમારા પૈસા પાછા, એવી રીતે આમ એટીટ્યુડથી વાત કરતી હતી અને આખું એનું ચાલચલણ આખું ચેન્જ લાગ્યું ને, એટલે મને પણ થોડો વિચાર આવ્યો કે આ. અને પછી એક બે વખત મેં ફોન પણ કર્યો તો ફોન પણ મારો રિસીવ ન કર્યો, એટલે મને થોડો ડાઉટ ગયો ને, એટલે સ્પેશિયલી સીધો ઘરે આવ્યો અને દામિની સાથે વાત કરી. તો દામિનીએ પણ મને આવું કીધું કે હું મમ્મીને સમજાવું છું પણ મમ્મી માનતા નથી અને બસ હેતલનો જ પક્ષ ખેંચા કરે છે. તો બેન ખરેખર આ થોડી સિરિયસ મેટર લાગે છે, આની વિશે તું થોડું વિચારી અને ઝડપથી પગલાં લેતો સારું છે, કેમ કે અને આજકાલનું તો તું સમજે છે કાંઈ યંગ જનરેશન જરા પણ આપણે ચૂકી જઈએ ને એટલે કયા રસ્તા ઉપર ચડી જાય ને, એટલે આપણે વિચારતા કરી દે છે. એટલે બેન પૈસા લેવા માટે નથી આવ્યો હું, પણ આ તને જાણ કરું છું કે જલ્દીથી જલ્દી તું આની વિશે થોડું વિચાર ને તો વધારે સારું છે. એકદમ સાચું કહ્યું. હા કેટલાય સમયથી હેતલનો વ્યવહાર છે તો અટપટો જ, અને ખાસ કરીને દામિની મને કહેતી હતી પણ હું એની વાતમાં નહોતી આવતી. સારું થયું આજે તું ઘરે આવી ગયો તે મને જાણ કરી. હવે મારે આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરવી જ પડશે. અને બેન હું તને શું કહું છું, જરા પણ સમય બગાડ્યા વગર બની શકે ને એટલું જલ્દી તું આનો નિર્ણય લાવજે, કેમ કે જો વધારે મોડું થઈ ગયું અને છોકરી આપણા હાથમાંથી જતી રહી ને એવું ન થવું જોઈએ બેન. તું ના ભાઈ ના, એવું નહીં થવા દો. તારા જીજાજી નથી તો શું થઈ ગયું? હું જીવું છું ને, જેટલી છૂટ આપી છે ને એની બોચી પણ એટલા જ જોરથી હું કસી શકું છું. હા કઈ વાંધો નહીં, તું બેસ, હું તારા માટે જમવાનું બનાવ. ના બેન જમીને જજે. નહીં જમવાનું આ વખતે નહીં, મારે જે ઓફિસનું કામ છે એટલે, અને પાછો હું જો ચા પીધીને તો મને આમ થાક ઉતરી ગયો તો ઘસઘસાટ સૂઈ ગયો તો ઓફિસમાં જવાનું છે અને જલ્દી પાછો આવીશ અને ત્યારે તારા હાથનું જમીશ, ઠીક છે? અને આ મેં કીધું એ વાતનું થોડું ધ્યાન આપજે. હા ચાલ હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ શું દામિની સાચી જ છે ને? તું આજે કરી રહી છે એ બધું ખોટું કરી રહી છે ને, પણ તારો હાથ મારે કાબૂમાં લાવવો જ પડશે. હે ભગવાન. સાગર તું? હા બેટા. હા આવ ને, ખમરીનો હિસાબ બતાવવા માટે આવ્યો. બસ હા હિસાબ ને દિવસે આવે છે, ક્યારેક એમને પણ આવ, સારું લાગે. હા સાગર, હિસાબ ગયા મહિને મેં જે હિસાબ ચેક કર્યો હતો એમાં તે હેતલને 50,000 રૂપિયા આપ્યા હતા. હા હા મેં, એમાં એવું છે કે હેતલબેન મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું કે એમને અર્જન્ટમાં કંઈ પૈસાની જરૂર હતી એટલા માટે મારે એમને પૈસા આપવા પડે. પણ કયા રૂપિયાની જરૂર પડે છે એને?
હા સમય સર, બધા રૂપિયા તો હું એને આપું છું, તો પછી તારી પાસે રૂપિયા માંગવાનો તો સવાલ જ નથી ઉઠતો. અને એટલું જ નહીં, હા ગયા મહિને તો પૈસા લીધા જ હતા એમણે, પણ આ મહિનામાં પણ મને પૈસા ઉપાડ્યા. સાગર બેટા, જો તું મારા માટે અમારા કંપનીનો મેનેજર ને, પણ મારા દીકરાની જગ્યાએ છે. મારું એક કામ કર ને આજે ને આજે. હા બોલો ને, શું કામ કરવું છે? જો બેટા, મેં હેતલની કોલ ડિટેલ્સ તો બધી કઢાવી છે, અને એના પરથી મને ખબર પડે છે કે એ સતત કોઈ છોકરાને મળી રહી છે. અને તને ખબર હોય તો તારા શેઠના એક ખાસ મિત્ર હતા પ્રતિકભાઈ કરીને, એમને પણ મેં પૂછ્યું છે કે હેતલ ક્યાં જાય છે ક્યાં નહીં, એ બધી વાતની મને સાબિતી આપો. કારણ કે હેતલને મેં બે દિવસ પહેલા પૂછ્યું ને, ત્યારે કહે છે કે મમ્મી હું ભણવા જ જાઉં છું, હું કોલેજ જાઉં છું, તમે કેમ મારી પર વિશ્વાસ નથી કરતા? પણ હવે વિશ્વાસ કરવા જેવું એને કઈ કર્યું નથી. હા તમારી વાત એકદમ સાચી, હા વાત તમને મારે પણ કરવી હતી, પણ એવું થતું હતું કે તમારી દીકરી છે અને આ વાત કેવી રીતે હું તમને જણાવું, કારણ કે દર મહિને આમ પૈસાનો ઉપાડ કરવો, અરે હજુ તો એ કોલેજ કરે છે અને કોલેજ કરતા છોકરા દર મહિને 50,000 1-1 લાખ રૂપિયા કઈ રીતે વાપરી શકે? વાત સાચી છે, તારા શેઠ બધું મૂકીને ગયા છે એટલે એને તો ચાહો જલાલી મળી ગઈ છે. પણ સાંભળ, મને એટલી ખબર પડે છે કે આજે જે જગ્યાએ ગઈ છે ને એનું લોકેશન પ્રતિકભાઈ પાસે છે, તો ખાલી તું એટલું કામ કરને બેટા, ત્યાં જઈને મને વિડીયો લઈ આપને, એટલે ખબર પડશે કે કોને મળે છે અને શું કરી રહી છે. આજે તો હેતલની આખી વાતને મારે પૂરી કરવી છે કોઈ પણ હિસાબે. અરે મેમ તમે ચિંતા ના કરો, અને આમ પણ હા હેતલબેન મારી બેન જેવી જ, અને જો મારી બેન કોઈ ઊંધા રસ્તે હોય ને તો એક ભાઈની ફરજમાં આવે છે કે એનો કાન મરડીને કે ગમે તે રીતે એને સીધા રસ્તે લાવે. તમારું કામ હું કરી દઈશ અને બધું ઠીક થઈ જશે, ચિંતા નહીં કરતા. થેન્ક યુ બેટા, તારો ખૂબ ખૂબ આભાર. આ તારા શેઠના ગયા પછી તે કંપની જ નહીં અમારા ઘરને પણ એટલી સારી રીતે સંભાળ્યું છે અને એક એક વસ્તુનો હિસાબ આપે છે. તારા જેવો વફાદાર વ્યક્તિ આ સમયમાં મળવો ને બહુ અઘરું છે. બસ તું આજે આ કામ કરી દે, આજે હેતલને ખબર પાડી દો કે જે ચાલ ચાલે છે ને એ બધી ખોટી છે. તમે ચિંતા ના કરો, તમે જે નક્કી કર્યું છે ને બધું એ રીતે જ થશે. અને રહી વાત વફાદારીની, તો હા મારા સરના પણ મારી ઉપર ઘણા ઉપકાર છે. હવે હું નીકળું. સાગરભાઈ, તમે ફોન કર્યો હતો ને મને કીધું હતું કે તમે ઓફિસે આવજો, એવું તો શું કામ પડ્યું કે તમે મને ઓફિસે બોલાવી? મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી ને, એ માટે જ મેં તને ઓફિસે બોલાવી છે. બોલો ને, શું કામ છે? જોદા, હું તમારી આ કંપનીનો મેનેજર છું, તમારો ભાઈ જેવો છું. જો તમારી કંપનીમાં કે તમારા ઘરમાં ક્યાંય પણ કંઈ ખોટું થતું હોય ને તો એ જણાવવું અને સુધારવું મારી પણ ફરજમાં આવે છે. હા કેમ નહીં, પણ વાત શું છે આજે તમે અચાનક આવી વાત કરી રહ્યા છો? કારણ કે વાત જ એવી છે, વાત એવી છે કે આ તમારી મોટી બેન, તમારી મોટી બેન આજે આપણું કંપનીનું એકાઉન્ટ છે ને એમાંથી થોડા દિવસે પૈસા ઉપાડી રહી છે. અને જો આમને પૈસા ને પૈસા ઉપાડતી રહી ને તો આ કંપની પણ નુકસાનમાં જશે. અને બીજી વાત કે જ્યાં સુધી મને લાગી રહ્યું છે આ તમારી મોટી બેન કે ખોટું કરી રહી છે. જો સાગરભાઈ, તમારી વાત સાચી છે, પણ એને જરૂર છે એટલે ટ્રાન્ઝેક્શન કર્યું હશે ને,
બહુ મોટી રકમ છે. નાની રકમ હોય તો મારે તમને કેવી જરૂરી છે? એ વાત પણ સાચી, પણ શું કરું, હે કોઈનું માનતી જ નથી. હું સમજાવીને થાકી ગઈ, મમ્મી સમજાવીને થાકી ગયા, મામા પણ સમજાવે છે એને, પણ એ કોઈનું સાચતી જ નથી, કોઈની વાત નથી માનતી. એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખે. એને એના ફ્રેન્ડ સાથે રખડવું, બસ મોજ મસ્તી કરવું, આ જ બધું દેખાય છે. હવે તો જાણે એની ફેમિલી જ નથી, એવું વર્તન કરે છે. ઘણા લોકો એવા હોય છે કે જેને માત્ર મોશક કરવાની જ ખબર પડે છે. એને એ નથી ખબર પડતી કે એ જે રૂપિયા વાપરી રહ્યા છે અથવા જે પણ કઈ કામ કરી રહ્યા છે ને, એ યોગ્ય છે કે નહીં. પણ બધી વાતો કઈક તો રસ્તો હોય જ. કહેવાય છે ને કે ઘણી વાર જો વ્યક્તિ સમજાવવાથી ના સમજે ને, પ્રેમની ભાષા ના સમજે ને, તો એને બીજી રીતે સમજાવવા પડે છે. કઈ સમજાણું નહીં મને. મારી પાસે એક પ્લાન છે, જો તમે મારો સાથ આપો તો. શું પ્લાન છે? પ્લાન જાણે એવો છે કે આ પ્લાન આપણે અજમાવીશું ને તો તમારા બેન સુધરી પણ જશે અને તમારું કામ પણ થઈ જશે. જલ્દી મને કહો. સમય સાગર બેસને. તમારી માટે ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ? તમે જે મને કામ કરવા માટે મોકલ્યો હતો ને, એ કામ તમારું થઈ ગયું છે. થઈ ગયું છે? હા. તમે કીધું હતું ને કે દિનમાં જે કામ કરે છે એ રેકોર્ડ કરવાનું છે, તો જોઈ લો. આવું કામ કરે છે મારી દીકરી? સાવ આવું કામ કરે છે. વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક કરતી હશે. પણ આમાં એટલા બિંદાનો વાત નથી, એમની સંગત જ ખરાબ છે. અને જેવા માહોલમાં રહે છે ને, એ લોકો એને બગાડી રહ્યા છે. એકદમ સાચું કહ્યું. અને અત્યારે આ જે નશો કરી રહી છે એને શું કહેવાય? ડ્રગ્સ કહેવાય ને. અને જો વ્યક્તિ અમુક સમય સુધી આ વસ્તુ લે ને તો પાગલ પણ થઈ શકે છે અને જીવતી પણ થઈ શકે છે. એટલે જ આટલો સામે જવાબ આપે છે. દામિની મને સાચું કહેતી હતી. એ મારી દીકરી મને હંમેશા એમ જ કહેતી હતી કે મમ્મી તમે સમજો, આપણી બેન ઊંધા રવાડે જઈ રહી છે, પણ હું વાત માની જ નહીં. અને આજે એની વાત સાચી પડી. એક મિનિટ સાગર, દામિની અને હેતલ ઘરમાં છે, બંનેને બોલાવું છું. દામિની, હેતલ. દામિની. હા મમ્મી. મમ્મી શું કામ હતું? સાગર અહીંયા શું કરે છે ને બેટા? એનો જવાબ તો તું આ વિડિયો જરા જોઈ લે. તો છે ને દીદી, મોઢામાંથી ધુવાડા નીકળી રહ્યા છે, એક હાથમાં સિગરેટ છે, એક હાથમાં હુક્કો, અને પેલો બીજો એક વિડિયો તો એ ક્યાં? પછી જ છે બધા. ઇન્જેક્શન થયેલા છે દીદી? હા હું નથી આ કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી હશે. હા હા
સાગર આ હું નથી, તારે વિડિયો કરવામાં કઈ ગલત ફેમી થઈ હશે. હા ગલત ફેમી બેટા, ગયા મહિને 50,000, એના આગલે મહિને 50,000, આ મહિને 50,000, તારા મામા પાસેથી 20,000, આ બધા જ રૂપિયા તું લઈને આવી છે. અને આવા તો કેટલાય રૂપિયા ઘરમાંથી પણ ગાયબ થયા છે. દામિની હંમેશા કહેતી રહી મને કે મમ્મી જરા ધ્યાન આપો, દીદી કંઈક ખોટું તો નથી કરી રહી ને? અને ખોટું કરી રહી છે પણ તમારી ધ્યાન બહાર. હું તો તારા પ્રેમમાં આંધળી હતી બેટા કે મારી દીકરી આવું ન કરી શકે, પણ મારે મારી દામિની પર વિશ્વાસ પહેલા કરવો જોઈતો હતો. મમ્મી એ પૈસા તો મેં ગૌશાળામાં અને મારા હેર સ્ટ્રેટિંગમાં અને ઓશુમમાં એમાં જ વાપર્યા છે. હા હા સાચી વાત છે. મમ્મી હવે તમે દીદીને જવાબ આપો છો કે પછી હું જવાબ આપી દઉં? ના બેટા તું આપ, કારણ કે તું નાની બેન થઈને પણ મોટી બની ગઈ અને મોટી બનીને પણ ખોટી બની ગઈ. દીદી તો આ વિડીયોમાં તું નથી ને? શરમ જેવો છાંટો નથી ને? રેવા દે, હું જ કઉ છું મમ્મી તમને, આ બધા જે પૈસા છે ને એ બધા પૈસા મેડમ ની ઊંચી ઊંચી પાર્ટીઓમાં, ક્રુઝમાં અને આ ડ્રગ્સમાં જતા હતા. એક નહોતી કરતી, તમને ખબર છે મેં એક છોકરાની વાત કરી હતી શ્રી દેવેન, જે આ મેડમનો બોયફ્રેન્ડ છે, એને પણ આણે ઊંધા રવાડે ચડાવી દીધું, ડ્રગ્સની આદત લગાવી દીધી. પોતે મેડમને તો કાંઈ ન થયું પણ એ છોકરો અત્યારે જેલમાં છે. તને શું લાગ્યું, તું શું કરે છે, શું નહીં, કોને મળે છે કોને નહીં, અમને કોઈને કાંઈ નહીં ખબર પડે. હા જ્યારથી મને તારી ખબર પડી છે ત્યારથી જ તારી પાછળ મેં સિક્યોરિટી લગાવી છે. હું તો તારો પીછો ના કરી શકું ને, તને ખબર પડી જાય. પણ આપણા શિવમભાઈ એ તો કરી શકે ને? એમને મેં કહી દીધું હતું કે આ જ્યાં જાય ને ત્યાં એનો પીછો કરે, એટલે ત્યાંથી જ બધાના કાર જીઠ્ઠા મળ્યા છે. અને તારા પપ્પાના ફ્રેન્ડ પ્રતિક અંકલ, એમણે પણ તારી કોલ ડિટેલ્સ, તું ક્યાં જાય છે, શું કરે છે, એ બધી જ વાતની જાણ કરી. અને ખાસ તારા મામા, તને શું લાગ્યું કે તું ઘરની બહાર મારી પીઠ પાછળ કંઈ પણ કરીશ ને મને ખબર નહીં પડે? પણ હું ભગવાનને છે ને ખરેખર ધન્યવાદ માનું છું કે મને દામિની જેવી છોકરી આપી. અને એક વાતે દુઃખ માનું છું કે મને તારા જેવી છોકરી આપી. માફ કરી દો, મારી પૈસાવાળી ફ્રેન્ડ્સને રોજ રોજ પાર્ટી કરતા હતા. તો તારી પાસે ક્યાં પૈસાની કમી હતી? કઈક સારી જગ્યાએ વાપરવા હતા ને પૈસા? એ લોકો પાર્ટી કરતા હતા ખબર નહીં, એકવાર બે વાર પછી રોજની આદત પડી ગઈ મને. આ બધી વસ્તુ હું જ્યાં સુધી ના કરું ને ત્યાં સુધી મને ચેન ના પડતો. માફી માંગુ છું, મને હું તો માફ નહીં કરું બેટા, કારણ કે મેં તારા માટે હંમેશા મારી નાની દીકરીને બહુ જ ખખડાવી છે. મેં એને ત્યાં સુધી કહી દીધું કે તું બેન થઈને બેનની અદેખાઈ કરે છે. જુઓ મમ્મી, હા છોકરાઓને જોવાની સ્પ્રિંગ જેવી હોય છે, જેટલી દબાવશો ને એટલી ઉછળ છે. દીદીને અત્યારે માફીની જરૂર છે અને રિહાબ જવાની પણ. ત્યાં જશે ને તો આ બધી ખરાબ લતો એની છૂટી જશે. હું ત્યાં જવા તૈયાર છું. તું જઈશ અને સાજી થઈને મારી પહેલાની જેમ જે હેતલ હતી ને એ બનીને આવીશ ને તો હું તને માફ કરી દઈશ. પ્રોમિસ, હું એવી જે હેતલ બનીને આવીશ જે પહેલા હતી. આંટી, હા આજકાલના યંગસ્ટરોનું આ જ પ્રોબ્લેમ. તમને હોશો કરવાની કોઈ ના નથી પાપ, કે તમને ખબર હોવી જોઈએ કે તમે ખેર રસ્તે ચાલી રહ્યા છો, તમારું ઘર કયું છે, તમારા માવતર કયા છે. હા નાના મોટા વ્યસનોની જે લત છે ને એ લાગતા વાર નથી લાગતી, પણ એકવાર લાગી જાય છે ને પછી આપણું જીવન બરબાદ કરી નાખે છે. એકદમ સાચું કહ્યું બેટા, પણ સમજાય ને વંદન. હવે
આને સેન્ટર મોકલવાની તૈયારી કરો. હા મમ્મી. ચાલ તો હોય.